વિદ્યાર્થી મિત્રો શ્રી જ્ઞાન મંજરી મોડન સ્કૂલ સિહોરની ઇ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સ વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટોરિયલ પ્રેક્ટિસ એસપીસી વિષયના ગયા લેક્ચરમાં આપણે સી સીનું છઠ્ઠું યુનિટ પૂરું કર્યું હતું અને ત્યાં આપણો સીસીનો સમગ્ર કોર્સ છે એ પૂરો થયો હતો હવે આપણે એસપીના ચોથા યુનિટની આજે ચર્ચા કરવાની છે તો આવો આજે આપણે ચોથી ચોથું યુનિટ છે એ શરૂ કરીએ તો તમારું એસપીનું ચોથું યુનિટ છે સભ્યપદ મેમ્બરશીપ કંપનીમાં સભ્યપદ બરાબર તો એ સભ્યપદ વિશેની આપણે ચર્ચા કરવાની છે જેમાં આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવાની છે તેને જોઈ લઈએ પ્રથમ છે સભ્યપદનો અર્થ અને તેની વ્યાખ્યા પછી સભ્ય અને શેર હોલ્ડર તો એમાં સભ્ય વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય અને શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય પછી સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત પછી સભ્યપદ કોણ મેળવી શકે તેમાં જીવંત વ્યક્તિ પેઢીના ભાગીદારો હિન્દુ અવિભક્ત કુટુંબ ટ્રસ્ટ વિદેશી વ્યક્તિ સંયુક્ત શેર ધરાવનાર કંપની અને અન્ય સંસ્થા સંસ્થાઓ આટલી વ્યક્તિઓ છે એ સભ્યપદ મેળવી શકે પછી છે સભ્યપદ મેળવવાની રીતો એની પ્રક્રિયા કે કઈ રીતે સભ્યપદ મેળવવાનું હોય તો એમાં છે આવેદનપત્રમાં સહી દ્વારા શેર ફાળવણી દ્વારા શેર ફેરબદલી દ્વારા કાયદાકીય હસ્તાંતરણ દ્વારા અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને ત્યાગપત્રનો ઉપયોગ કરીને રૂપાંતરપાત્ર ડિબેન્ચર ધારક દ્વારા સ્વેટ ઇક્વિટી શેર દ્વારા પછી સભ્યપદનો અંત ક્યારે આવે કઈ રીતે આવે તો શેર ફેરબદલી દ્વારા કાયદાકીય હસ્તાંતર દ્વારા શેર જપ્તી દ્વારા શેર લિયનના હકનો ઉપયોગ કરે ત્યારે રિડિમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરે ત્યારે શેર વહેંચણી રદ કરાવે ત્યારે કંપની સમેટી લેવામાં આવે ત્યારે અને છેલ્લે કંપનીનું સંયોજન કે જોડાણ દ્વારા તો આ રીતે આપણે આટલા મુદ્દાઓ છે એની ચર્ચા આ યુનિટમાં કરવાની છે દેખાવમાં ખૂબ લાંબા લાગે છે પરંતુ એની અંદરની વિગતો ખૂબ ટૂંકી છે ખૂબ જ નાનું અને સરળ યુનિટ છે તો આવો આપણે આ યુનિટની શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રસ્તાવના કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે જેના અનુસંધાનમાં કંપનીમાં રોકાણ કરવા ઈચ્છતી વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે હવે સૌ પ્રથમ તો તમારા માટે શેર એટલે શું છે એનો લિયનનો હક આ બધી જ માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ બરાબર એટલે કઈ રીતે એની પ્રક્રિયા હોય તો કે કંપની પોતાના શેર બહાર પાડે અને જાહેર જનતાને છે એ શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે કંપની આવેલી અરજીઓ એકત્રિત કરી તેનું વર્ગીકરણ કરે છે અને શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળ શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શન કરીને નક્કી કરે છે શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ જે અરજદારોના શેર મંજૂર થયા હોય તેમના નામ સભ્યપત્રકમાં નોંધાવવામાં આવે છે બરાબર શું થાય છે પરામર્શન કરીને એટલે એની સાથે ચર્ચા કરીને શેર બજારના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને શેરની ફાળવણી કરવામાં આવે શેરની ફાળવણીનું કાર્ય થઈ જાય ત્યારબાદ જે અરજ દારોના શેર મંજૂર થયા હોય તેમના નામ સભ્ય સભ્યપત્રકમાં નોંધાય છે અને આ રીતે તેઓ કંપનીના સભ્ય બને અન્ય રીતે પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે કે જે શેર ખરીદે છે જેનું નામ શેર નોંધાય નોંધાય છે તે તો કંપનીના સભ્ય બને જ છે પણ સાથે સાથે અન્ય રીતે પણ શેર છે કંપનીનું છે એ સભ્યપદ પ્રાપ્ત કરી શકાય સભ્ય થયા બાદ કંપની તરફથી કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે અને કેટલીક ફરજો પણ અદા કરવી પડે છે બરાબર સભ્ય થઈએ પછી કંપની પાસેથી સત્તા અને જવાબદારીઓ મળે છે તો સૌપ્રથમ પ્રથમ આ સભ્યપદ એટલે શું છે તેનો અર્થ અને તેની વ્યાખ્યા આપણે જોઈએ મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ મેમ્બરશિપ તો એનો સૌપ્રથમ અર્થ જોઈએ કે જે વ્યક્તિનું નામ લેખિત સંબંધી દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ હોય તે કંપનીના સભ્ય ગણાય છે લેખિત સંબંધી દ્વારા અથવા તો શેરની અરજીઓ મળે છે તેના દ્વારા સભ્યપત્રકમાં નોંધાયેલું હોય તો તે કંપનીની સભ્ય ગણાય છે ટૂંકમાં સભ્ય થવા માટે સભ્યની લેખિત સંબંધી અને તેનું નામ સભ્યપત્રકમાં હોવું તે આવશ્યક બાબત છે બરાબર કંપનીના સભ્ય બનવા માટે સભ્યપત્રકમાં તેનું નામ હોવું જોઈએ અને સભ્ય માટેની લેખિત સંમતિ હોવી જોઈએ તો તે વ્યક્તિને છે કંપનીના સભ્ય ગણવામાં આવે છે આ એનો સામાન્ય અર્થ જોયો હવે કંપની ધારા પ્રમાણે છે એની વ્યાખ્યા જોઈએ જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય બરાબર જે વ્યક્તિએ આવેદનપત્રમાં સહી કરી અને સંમતિ આપી હોય અને અન્ય વ્યક્તિએ લેખિત સંમતિ આપી હોય સભ્ય બનવા માટે તો તે કંપનીનો સભ્ય ગણવામાં આવે છે કંપની દ્વારા બે હજાર તેરમાં જણાવ્યા મુજબ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે આ શેરધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલ ન હોવા છતાં ડિપોઝિટરીની નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવેલ હોવાથી તે પણ કંપનીનો સભ્ય ગણાય છે તે પોતાની પાસે શેર રાખતા નથી પરંતુ ડિપોઝિટરી સંસ્થા પાસે નોંધણી કરાવે છે અને એની પાસે નોંધણી હોય તેથી તે સભ્ય પત્રકમાં ન નોંધાયો હોવા છતાં પણ કંપનીનો સભ્ય ગણાય છે એટલે આ બીજી રીતે છે એ કંપનીનું સભ્યપદ મેળવવાની રીત થઈ હવે સભ્ય અને શેર હોલ્ડર બંનેમાં શું તફાવત છે બરાબર તો સામાન્ય રીતે સભ્ય અને શેર હોલ્ડર શબ્દનો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ કરવામાં આવે છે વાસ્તવમાં કાયદાની દૃષ્ટિએ સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે તફાવત જોવા મળે છે બરાબર સભ્ય અને શેર હોલ્ડર આમ તો એકબીજાના સમાનાર્થી જ છે પરંતુ કાયદાની દ્રષ્ટિએ છે બંનેમાં ફેરફાર જોવા મળે છે કઈ રીતે તો કે આપણે એક સામાન્ય કારણ એનો ઉપર જોયું કે એવી વ્યક્તિઓ પણ છે કે જેણે પોતાના શેર છે ડિપોઝિટરી પાસે નોંધાવેલા છે સભ્યપત્રકમાં એની કોઈ નોંધ નથી છતાં પણ તે કંપનીના સભ્ય ગણાય છે તો જોઈએ આનો કાયદાની દ્રષ્ટિએ છે એ શો તફાવત છે તો બે રીતે છે કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર હોય તો એ કઈ રીતે તો કે જે કંપનીએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય તે તરત સભ્ય બને છે પરંતુ તેણે શેર ખરીદ્યા ન હોય તો પણ સભ્ય ગણાય છે આવેદનપત્રમાં સહી કરી છે તેથી તે કંપનીનો સભ્ય બને છે પરંતુ તેણે શેર ખરીદ્યા નથી છતાં પણ તેને સભ્ય ગણવામાં આવે છે બરાબર એટલે આપણે સામાન્ય રીતે એવું સમજતા કે જે શેર ખરીદે એ શેર હોલ્ડર અને શેર હોલ્ડર કંપનીના માલિક તો કંપનીના માલિક હોય એને કંપનીના સભ્ય ગણવામાં આવે પણ આવું જરૂરી નથી આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિ પણ કંપનીની સભ્ય ગણાશે કારણ કે સહી કરી એનો અર્થ તેણે પોતાના માથે જવાબદારી લીધી છે બરાબર તો જે વ્યક્તિ ઉપર કંપનીની જવાબદારી હશે તે કંપનીની સભ્ય ગણાશે બાહેનધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોએ માત્ર ચોક્કસ રકમ પૂરતી બાંહેધરી આપી હોય અને તેઓની પાસે શેર ન હોવા છતાં સભ્ય તરીકે ગણાય છે બરાબર કમ બાહેનધરીથી જે કંપનીઓ મર્યાદિત છે તેમાં માત્ર એમણે ચોક્કસ રકમ પૂરતી એટલે એની મર્યાદા એની જવાબદારી કેવી હોય મર્યાદિત હોય તેણે જેટલા શેર રોકાણ કર્યું છે અથવા તો તેણે જેટલી મૂડી રોકી છે એટલી જ એની જવાબદારી ગણાશે એટલે એની પાસે કંપનીના શેર નથી પરંતુ તેણે પોતાની મૂડીનું રોકાણ કરેલું છે જે વ્યક્તિએ પોતાના શેર બીજાના નામે ફેરબદલી કર્યા હોય તો તે શેર હોલ્ડર તરીકે રહેતો નથી પરંતુ જ્યાં સુધી કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ રદ ન થાય ત્યાં ત્યાં સુધી તે સભ્ય ગણાય છે બીજાના નામે પોતાના શેરની ફેરબદલી કરી અને એના શેરના માલિક બીજા વ્યક્તિને બનાવ્યા છે તો તેવા સંજોગોમાં પણ શું થાય છે કે જ્યાં સુધી એનું સભ્યપત્રકમાંથી નામ રદ ન થયું હોય ત્યાં સુધી તે સભ્ય ગણાય પછી જે કંપની શેર મૂડી ધરાવતી નથી તે કંપનીના શેર હોલ્ડર હોતા નથી તેમ છતાં કંપનીના સભ્યો તો હોય છે શેર મૂડી ધરાવતી ન હોય ત્યાં શેર હોલ્ડર ન હોય પરંતુ કંપનીને ચલાવવા માટે એના માલિકો એના સભ્યો તો હોય જ છે તો આ રીતે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય હવે છે કે વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય તો એવું બે જ સંજોગોમાં થાય કે કંપનીના શેર ખરીદનાર વ્યક્તિ શેર હોલ્ડર ગણાય છે જ્યાં સુધી તે પોતાનું સભ્યપત્રકમાં નામ ન નોંધાવે ત્યાં સુધી કંપનીનો સભ્ય ગણાતો નથી શેર હોલ્ડર શેર ખરીદ્યા હોય તેને શેર હોલ્ડર ગણવામાં આવે પરંતુ પોતાનું નામ સભ્યપત્રકમાં ન નોંધાવે ત્યાં સુધી એને કાંઈ કંપનીનો સભ્ય ગણવામાં આવતો નથી પછી શેર હોલ્ડરનું અવસાન થતાં તેના કાયદેસરના પ્રતિનિધિ શેરહોલ્ડર બને છે પરંતુ જ્યાં સુધી તેમનું નામ સભ્યપત્રકમાં નોંધાવે નહીં ત્યાં સુધી સભ્ય ગણાય નહીં બરાબર શેર હોલ્ડરનું અવસાન થાય એ પછી એના કાયદેસરના પ્રતિનિધિ હોય એ શેર હોલ્ડર બને પણ જ્યાં સુધી તેનું નામ સભ્યપત્રકમાં નથી નોંધાણું નવા શેર હોલ્ડરનું પ્રતિનિધિનું ત્યાં સુધી તે સભ્ય ગણાતા નથી એની પાસે શેર છે એ શેર હોલ્ડર છે પરંતુ તે કંપનીના સભ્ય ગણાતા નથી તો આ રીતે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે તફાવત જો જોવા મળે છે હવે એના તફાવતના કેટલાક મુદ્દાઓ જોઈએ જેથી એની વધારે માહિતી આપણને વિગતે મળે તો સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત અર્થ જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા કે શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધ થયેલ હોય તે કંપનીના સભ્ય ગણાય બરાબર જેણે લેખિત સંમતિ દ્વારા સભ્ય પદ મેળવ્યું હોય કે શેર ખરીદીને મેળવ્યું હોય એ દરેકને શું ગણાય સભ્ય ગણવામાં આવે અને શેર હોલ્ડર શું હોય તો કે જે વ્યક્તિ કંપનીના શેર ધરાવતી હોય તેને જ કંપનીના શેર હોલ્ડર ગણવામાં આવે છે પછી છે સહી તો જે વ્યક્તિએ આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય તેને સભ્ય તરીકે ગણી લેવામાં આવે છે અને શેર હોલ્ડર તો કે કંપનીના આવેદનપત્રમાં શેર હોલ્ડરની સહી જરૂરી નથી કંપનીના સભ્યની સહી હોવી જોઈએ પરંતુ શેર હોલ્ડરની સહીની કોઈ જરૂર હોતી નથી કાયદાકીય હસ્તાંતરણ તો કાયદેસરનો પ્રતિનિધિ ફેર બદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્ય સભ્યપત્રકમાં નોંધાવે ત્યારે તે સભ્ય ગણાય છે શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ નોંધાવે ત્યારે તે સભ્ય ગણાય અને કાયદાકીય હસ્તાંતર દ્વારા જ્યારે કાયદેસરના પ્રતિનિધિને શેર પ્રાપ્ત થાય ત્યારે તે શેર હોલ્ડર ગણાય છે બેમાં હસ્તાંતરણ થઈ શકે અને આને શું કરવાનું સભ્ય બનવા માટે સભ્ય પત્રકમાં નામ નોંધાવવું પડે જ્યારે શેર હોલ્ડર છે એણે માત્ર શેર પ્રાપ્ત થાય તો તેને શેર હોલ્ડર ગણવામાં આવે છે તો આ રીતે છે એ શેર અને શેર હોલ્ડર અને સભ્ય વચ્ચેનો તફાવત જોયો આજે આપણે આ યુનિટને અહીંયા સુધી રાખીએ છીએ આવતા યુનિટમાં છે આવતા લેક્ચરમાં છે એ આપણે એના બીજા મુદ્દાઓ અંગેની ચર્ચા કરીશું